गुड मॉर्निंग एवरीवन, आज लई रहे छे आपणे धोरण 10 विषय કયો ચાલે છે આપણો ગણિત પ્રકરણ 3 રિઝલ્ટ રેટ સમીકરણ યુગ્મ જે આજે ફિનિશ થાય છે એક લાસ્ટ દાખલો છે સો તે 3.6 બરાબર કેટલી રીત છે આખા ચેપ્ટરમાં યાદ રાખજો 4 આલેખ આદેશ લોબ અને ચોકડી ગુણાકાર બધી રીત ફિનિશ કરી આજે છે આપણો સો તે 3.6 એમાં પ્રશ્ન નંબર 2 છે જે આઈએમપી ડાકા તરીકે આપણે ગણીશું મેં સમજાવું છું બરાબર છે અહીંયા છે કેરેક્ટર છે ઋતુ બરાબર ઋતુ પ્રવાહની દિશામાં 20 કિમી અંતર 2 કલાકમાં કાપે છે ઓકે જે ઋતુ નામનો કેરેક્ટર છે બરાબર વ્યક્તિ એ પ્રવાહની દિશામાં મતલબ જે બાજુ પ્રવાહ વહે છે એ દિશામાં 20 કિલોમીટર અંતર કેટલા કલાકમાં કાપી નાખે છે 2 કલાકમાં યાદ રાખજો सीधो ने सीधो 20 किलोमीटर अंतर है कि कलाक में कापी नाखो बे कलाक में फर्स्ट समीकरण बन सीजू के प्रवाहनी सामेनी दिशा में 4 किमी एटले प्रवाहनी विरुद्ध दिशा में सीधी जाए तो 20 किलोमीटर अंतर 2 कलाक में कापी नाखो पण ऑल्टरनेट थाय छे बराबर ने के प्रवाहनी सामेनी दिशा में आवे छे तो एने 4 किलोमीटर अंतर कापता 4 કિલોમીટર અંતર કાપતા એને 2 કલાકમાં કાપે છે રકમ સમજો દાખલો ઈઝી છે 20 કિલોમીટર ચાલે છે તો કેટલા કલાકમાં અંતર કાપી નાખ્યું છે 2 કલાકમાં પણ 4 કિલોમીટર 4 કિલોમીટર એને રિટર્ન આવવું છે બરાબર તો એને કેટલા કલાક લાગે છે 2 કલાકમાં કાપે છે તો શરત છે કે સ્થિર પાણીમાં ઝડપ અને પ્રવાહની ઝડપ બરાબર એને 20 કિલોમીટર અંતર કાપે છે ત્યારે પાણીનો પ્રવાહની ઝડપ કેટલી હશે અને 4 કલાક 4 કિમી પછી રિટર્ન આવે છે ત્યારે પ્રવાહની ઝડપ કેટલી હશે તે આપણે શોધવાનું છે બરાબર આઈએમપી દાખલો છે જોઈએ આપણે તો પહેલા આપણે થોડા પદ બનાવી લઈએ જે અંદર લખેલા છે આપણે એને સમજીને લખીશું કે ધારો કે ઋતુની સ્થિર પાણીમાં ઝડપ x કિમી પ્રતિ કલાક છે બરાબર આ પાણીની ઝડપ કેટલી ધારી લીધી x બીજું છે પ્રવાહની ઝડપ બરાબર વિરુદ્ધ એના માટે આપણે શું ધારી લીધું છે y એટલે સીધી જાય છે ત્યારે આપણે x કિમી પ્રતિ કલાક અને રિટર્ન આવે છે તો y કિમી પ્રતિ કલાક આને તે હાર્ડ નથી એ ખાલી આપણે ધારેલું છે ઓકે તો પ્રવાહની દિશામાં ઋતુની ઝડપ x / y પ્રતિ કલાક x / y બરાબર ને ઝડપ x / y કિમી પ્રતિ કલાક અને પ્રવાહની સામેની દિશામાં x - y ઓકે x - y જાય ત્યારે અને રિટર્ન થાય ત્યારે x - y એટલે 1 2 3 4 આ ચાર લાઈન તમારે મોડે કરવાની ના હોય કે હાર્ડ નથી ખાલી આપણે રકમમાંથી બનાવી છે આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ તો સમયનું સૂત્ર છે કેમ કે આમાં સમય આપણે ઝડપ સૂત્રની કીધી છે ને તો અંતર ના છેદમાં શું આવી હશે ઝડપ તો પ્રથમ શરત હવે અહીંથી દાખલો શરૂ પ્રથમ શરત કેટલા કલાકમાં કાપે છે 2 કલાકમાં એટલે આપણે અહીંયા કેટલા લખીશું 2 અને કેટલા કિમી અંતર 20 ને તો આપણે અહીંયા શું લખીશું 20 અને આપણે શોધવાની શું છે ઝડપ એના માટે શું આવે છે x / y તો 20 / 2 કરીશું એટલે આપણને ફર્સ્ટ સમીકરણ મળી ગયું કયા સમીકરણ મળે છે x / y બરાબર 10 એટલે કઈ નથી ખાલી આ ફક્ત આપણે બરાબર છે એટલે દાખલો તો આપણો અહીંથી શરૂ થાય છે તમે મોડે બી કરી શકો 20 / 2 એટલે પહેલું સમીકરણ શું આવશે 10 પણ આપણે શોર્ટકટ રીત નહીં કરીશું આખું લખીશું ઓકે પહેલા આટલું લખી લો શરત નંબર 2 ઓકે શરત નંબર 2 માં આપણે જોઈએ તો કેટલા કલાક છે 2 કલાક ઓકે અને રિટર્ન કેટલા કિલોમીટર પાસે આવે છે 4 ને એટલે અહીંયા શું લખીશું 4 અને અહીંયા પણ આપણે ઝડપ શોધવાની છે એટલે x - y એટલે 4 / 2 કરીશું એટલે આપણને બીજું સમીકરણ શું મળી ગયું x - y = 2 એટલે ફર્સ્ટ સમીકરણ આપણી જે આદેશની રીત હતી ને એમાં તો કે સમીકરણ બનાવો તો આપણે સમીકરણ બનાવી લીધા છે ઓકે તો સમીકરણ 1 અને 2 નો સરવાળો લેતા સમીકરણ 1 આપણને શું મળ્યું છે x / y = 10 અને બીજું સમીકરણ શું છે x - y = 2 ઓકે તો આપણે જોઈએ y નો અગર આપણે લોબ કરી નાખીએ બરાબર ને તો x ને x કેટલા થઈ જશે 2
दस वत्ता बे करी सु कितना करी से बार ने तो बार भाग्या बे करी सु तो अपनी पास एक्स नो जवाब आई गयो केलो जवाब आई गयो એટલે 6 पानी ની ઝડપ શું તો પહેલો જવાબ આવી ગયો 6 x બરાબર આવી ગયો તો y બરાબર બાકી છે ને તો સમીકરણ 1 માં x બરાબર 6 મૂકતા તો સમીકરણ 1 શું છે x y બરાબર 10 તો x ની જગ્યાએ આપણે જવાબ કેટલા આવ્યો 6 આવ્યો છે ને તો 10 - 6 કરીએ તો y ની કિંમત આપણી પાસે આવી ગઈ કેટલો જવાબ આવી ગયો છે 4 તો આમ ઋતુ ની સ્થિર પાણી માં ઝડપ 6 કિમી પ્રતિ કલાક એટલે એને જે 20 કિલોમીટર અંતર કાપ્યું છે ને 2 કલાક માં બરાબર એટલે કલાક ની અંદર કેટલા કિલોમીટર ચાલતી હશે 6 પ્રતિ કલાક અને જ્યારે ન્યૂટન આવે છે પ્રવાહની વિરુદ્ધ દિશામાં ત્યારે કેટલા હશે 4 કિમી પ્રતિ કલાક ઓકે ઈઝી માં ઈઝી દાખલો છે ખાલી લખવા માટે તમારે લાંબો છે આઈએમપી દાખલો છે ને આઈએમપી નોટ મારીને લખીશું ઓકે મારો ખ્યાલ આવે છે ત્યાં સુધી તમને દરેક વસ્તુમાં ધ્યાન આવી ગયું છે आज ना होमवर्क की बात करिए तो प्रश्न बेनो जे आईएमपी डाटो करायो छे ने स्टेप बाय स्टेप દરેક સુધી અહીંયા સુધી તમારે મને લખીને મોકલાવવાનો રહેશે ત્યાર પછી જે ત્રીજા નંબરનો ડાકલો છે અને ચોથા નંબરનો ડાકલો છે એ આપણે કરતા નથી ત્યાર પછી સ્વધ્યેય 3.7 છે એ વૈકલ્પિક નોન છે પાઠ્યપુસ્તકની રીતે બરાબર છે ને એક્ઝામ લક્ષી નથી એટલે સ્વધ્યેય 3.7 પર આપણે કરતા નથી તો હોમવર્ક ની વાત કરું તો ઋતુવાળો ડાકલો મને મોકલો ગણીને અને ત્યાર પછી જે તમને અહીંથી હેતુ લક્ષી પ્રશ્નનો વિભાગ પ્રશ્ન 1 2 3 4 વિકલ્પ ખાલી જગ્યા ખરા ખોટા જોડકા જે અહીંથી પિક સેન્ડ કરું છું એ પણ મને તમારે વ્યવસ્થિત સૂચના મારીને રકમ આખી લખીને રીત આવતી હોય તો રીત કરીને જવાબ લાવો અને રીત કરીને ના આવતી હોય તો ડાયરેક્ટ તમે જવાબ લખી શકો છો એટલે હોમવર્ક ની અંદર પ્રશ્ન 2 અને ત્યાર પછીનો હેતુ લક્ષી વિભાગ આખો કરીને મોકલો એટલે આપણે અહીંથી પ્રકરણ 3 ફિનિશ થાય છે બરાબર નેક્સ્ટ લેક્ચર ની અંદર આપણે નેક્સ્ટ પ્રકરણ કયો લેવો છે ત્યારની વાત આપણે ત્યારે કરીશું હોમવર્ક ની વાત કરું તો પ્રશ્ન 2 અને હેતુલક્ષી વિભાગ ફરજિયાત મોકલવાનો રહેશે અને માર્કિંગ કર્યું છે મેં હેતુલક્ષી વિભાગ 5-6 છોકરાઓ મોકલે છે બાકીના કોઈ મોકલતા નથી એ ચાલશે એટલે ફરજિયાત લેસન કરો પ્રાઇડ ઉતારો કરતા નથી WhatsApp પર એકબીજા પાસે લેસન માંગતા નથી અક્ષર સારા કરો બરાબર ચિહ્નનું ધ્યાન રાખો અને રોજનું લેસન રોજ મોકલો અને જે લોકો લેસન કરી રહ્યા નથી એમનું મારે કોઈ કામ નથી બરાબર ફરજિયાત પ્રણય લેસન કરો નોંધ તમારી થાય છે ધન્યવાદ